નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આપણું 10મા ધોરણનું બીજું પ્રકરણ સ્ટાર્ટ કર્યું, 15મું, બીજા નંબર એટલે બીજું પ્રકરણ, પરંતુ તેનો ક્રમ 15 છે, જેને આપણે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી તરીકે ઓળખીએ છીએ. ગઈકાલે આપણે પ્રસ્તાવનામાં જોયું કે દિવસ દરમિયાન આપણી આસપાસ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનાઓ પૈકી કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જેના પરિણામોનું પૂર્વાનુમાન આપણે કરી શકીએ છીએ, બરાબર, જેને આપણે ચોક્કસ ઘટના પણ કહીએ છીએ. તો આવી ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકીએ છીએ કે એ ઘટના બનશે કે નહીં બનશે. બનશે તો એ ચોક્કસ થઈ જશે, અને નહીં બનશે તો પણ એ અશક્ય છે એવી થઈ જશે. એટલે જે ઘટના નથી જ બનવાની એને અશક્ય કહીશું. તો એ જે પરિણામોનું પૂર્વાનુમાન કરી શકીએ છીએ એ ચોક્કસ અને અશક્ય ઘટનાઓ છે. પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જેના પરિણામોનું આપણે અનુમાન કરી શકતા નથી, અને આવી ઘટનાઓનો ખ્યાલ સમજવા માટે, આવી ઘટનાઓનું અનુમાન કરી શકવા માટે આપણે સંભાવનાનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો હતો. ગઈકાલે આપણે 3 પ્રકારની ઘટનાઓ જોઈ હતી. પહેલી હતી ચોક્કસ ઘટના, તો જે ઘટના નિશ્ચિતપણે બનવાની જ હોય, બરાબર, તેવી ઘટનાને આપણે ચોક્કસ ઘટના કહીએ છીએ. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 આવે છે, બરાબર. એના ઉદાહરણો યાદ કરીએ તો સૂર્ય પૂર્વમાં ઉગશે જ, બરાબર, પૂર્વમાં ઉગવાની સંભાવના. એ જ રીતે જે છે સૂર્ય પશ્ચિમમાં આથમવાની સંભાવના. એવી જ રીતના જે વ્યક્તિ જન્મી છે એનું મૃત્યુ થશે એની સંભાવના. વૃક્ષ ઉપર જે ફળ છે એ ફળ નીચે જ પડશે તેની સંભાવના. આ બધી જ સંભાવનાને ચોક્કસ સંભાવના, ચોક્કસ ઘટના કહેવાય, અને તેની સંભાવના 1 કહીશું. એવી જ રીતના બીજી ઘટના હતી એ અશક્ય ઘટના. અશક્ય ઘટના એટલે શું? જે ઘટના ક્યારેય બનવાની જ ના હોય તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે, અને આ ઘટના ક્યારેય નથી બનવાની તેથી તેની સંભાવના હંમેશા 0 આવે છે, બરાબર. તો આ ઘટના પણ આપણે સરળતાથી કહી શકીએ છીએ, અને તેના ઉદાહરણોમાં જોયું હતું કે સૂર્ય પશ્ચિમમાં ઉગે, સૂર્ય પૂર્વમાં આથમે, બરાબર, 100 માંથી 105 ગુણ મળે, બરાબર, વૃક્ષ પરથી જે ફળ છે નીચે પડવાની બદલે ઉપર જાય. તો આ બધી ઉદાહરણો આપણે અશક્ય ઘટનામાં જોયા હતા. ત્યાર પછી જોયું યાદચ્છિક ઘટના. યાદચ્છિક ઘટના એટલે શું મિત્રો? તો કે જે ઘટનાના શક્ય તમામ પરિણામોની અગાઉથી જાણ હોય, પરંતુ તે પૈકી ચોક્કસ કયું પરિણામ મળશે તે જાણી શકાતું ન હોય તો તેવી ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે. યાદચ્છિક ઘટનાની સંભાવના 0 થી 1 સુધીની હોઈ શકે છે, અને આવી જ ઘટનાનો આપણે અભ્યાસ કરવાનો છે. કારણ કે ચોક્કસ ઘટનાને ગણવાની ના હોય એનો જવાબ 1 જ આવે, એ જ રીતે અશક્ય ઘટના છે એનો પણ જવાબ 0 જ હોય, એટલે એની ગણતરી કરવાની હોતી નથી. પરંતુ યાદચ્છિક ઘટનાની સંભાવના 0 થી 1 સુધીની હોય છે, તેથી તેની ગણતરી કરવાની હોય છે, અને એનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાના છે. હવે તેના ઉદાહરણો યાદ કરીએ તો સિક્કો ઉછાળતા મળતું પરિણામ, તો પરિણામ ખબર છે, છાપ કે કાઢી, પરંતુ કયું મળશે એ ખબર નથી. 500 ઉછાળતા મળતું પરિણામ, તો 500 ઉછાળતા કાં તો 1, 2, 3, 4, 5, 6 આ 6માંથી ગમે તે મળી શકશે, પરંતુ કયું મળશે તે ખબર નથી. બરાબર, પરીક્ષા આપતા મળતું પરિણામ, તો પરીક્ષા આપવાથી આપણને પરિણામ ખબર છે, કાં તો પાસ થઈશ કાં તો ફેલ થઈશ, પરંતુ ચોક્કસ કયું પરિણામ મળશે તે કહી શકાતું નથી. બરાબર, તો આવા ઘણા બધા ઉદાહરણો, બાળક જન્મશે તો તે છોકરો થશે કે છોકરી થશે, બેમાંથી 1 થશે, પરંતુ ચોક્કસ કયું પરિણામ મળશે તે કહી શકાતું નથી. તો આવી ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે. હવે ત્યાર પછી આપણે જોયું હતું યાદચ્છિક પ્રયોગ. તો યાદચ્છિક પ્રયોગ એટલે શું? તો મેં ગઈકાલે કહ્યું હતું કે એવો પ્રયોગ જેના શક્ય પરિણામોની અગાઉથી જાણ હોય પરંતુ ચોક્કસ કયું પરિણામ મળશે તે કહી શકાતું ન હોય. તો તમને થાય આ તો યાદચ્છિક ઘટનાની જ વ્યાખ્યા છે. તો હા, યાદચ્છિક ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવે સમાન પરિસ્થિતિમાં તો તે યાદચ્છિક પ્રયોગ બને છે. યાદચ્છિક પ્રયોગ પછી આપણે જોયું હતું નિદર્શ અવકાશ. તો યાદચ્છિક પ્રયોગના શક્ય પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહે છે, જેને UKS વડે દર્શાવવામાં આવે છે. નિદર્શ અવકાશ જે છે, બરાબર, એના કુલ પરિણામોની સંખ્યાને આપણે n તરીકે ઓળખીએ છીએ. તો આ કુલ પરિણામો જે સંભાવનાની અંદર આપણે છેદમાં લખવાના આવશે એ કુલ પરિણામોની સંખ્યા એ નિદર્શ અવકાશ પૈકી મળે છે. તો નિદર્શ અવકાશની વ્યાખ્યા આપણે ગઈકાલે જોઈ હતી. હવે આપણે ઘટના શબ્દનો ઉલ્લેખ. તો ઘટનાનો મતલબ શું થશે? આપણે ઘટનાના પ્રકાર જાણી લીધા, પણ ઘટના એટલે શું? તો તમે હમણાં જ નિદર્શ અવકાશ, યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લીધો, એ નિદર્શ અવકાશમાંથી કોઈ પણ ઉપગણ લેવામાં આવે તો તેને ઘટના કહેવાય. તો લખીશું આપણે યાદચ્છિક પ્રયોગના
પ્રકાશના કોઈ પણ ઉપગણને કોઈ પણ ઉપગણને ઘટના કહે છે નિદર્શ અવકાશમાં કોઈ પણ ઉપગણ લઈ લેશો તો ઘટના બનશે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ લઈ લઈએ હા ઘટનાને ઘટનાને અંગ્રેજી મૂળાક્ષરોના અંગ્રેજી મૂળાક્ષરોના નામ આપવામાં આવે છે આપણે એક ઉદાહરણ સમજીશું ને તો ઘટનાને વધારે સમજી શકીશું તો પહેલા એક ઉદાહરણ લઈએ एक पासो उछाला तो पासो उछाली तो निदर्श अवकाश मळशे तो एक टाइप लखीशु निदर्श अवकाश जेने तमे कुल परिणामो कहेशो यू तो सो ने पासो उछाड़िए तो सो परिणामो मळी सके 1 2 3 4 5 6 એટલે કુલ કેટલા પરિણામો મળી શકે 6 તો આ નિદર્શ અવકાશ થઈ ગયો હવે એમાંથી આપણે અલગ અલગ ઘટના પસંદ કરવી છે તો હવે ઘટના લઈએ તો આમાંથી કોઈ પણ ઉપગણ આમાંથી આ 6 માંથી તમે ગમે તે ઉપગણ લઈ લો માનો કે a બરાબર તમારે લેવા છે 1 તો ઘટના આમાંથી તમે લીધા 4 5 6 b 4 5 6 ઘટના અથવા તમારું સભ્યના લેવાનું કેવું હોય કે 6 ના અવયવ 6 ના અવયવ તો 6 ના અવયવ કોણ છે 6 ના અવયવ કોણ છે 1 2 3 અને 6 1 1 6 6 2 2 3 6 3 3 2 6 અને 6 1 6 થઈ ગયા તો આ રીતે ઘટના એટલે આ જે નિદર્શ અવકાશ છે એમાંની કોઈ પણ ઉપગણને ઉપાડવામાં ખાલી ગણ રાખો ને ચલો d બરાબર તમે ખાલી ગણ રાખો ને તો ખાલી ગણ પણ આનો જ ઉપગણ છે આપણને ખબર છે કે કોઈ પણ ગણના ઉપગણોમાં ખાલી ગણ પણ આવે તો આ રીતે ઘટના એટલે શું તો નિદર્શ અવકાશમાં કોઈ પણ ઉપગણ લઈ લઈશું તો ઘટના બનશે તો આ ઘટના અગત્યનો શબ્દ હતો અને તેથી આપણે આગળ ગયા ત્યાર પછી ઘટના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ છે સાનુકૂળ પરિણામ મિત્રો આપણી માટે આ અને નિદર્શ અવકાશના કુલ પરિણામો એના ઉપર જ બધા આપણે ડિપેન્ડેન્ટ છે તેથી સાનુકૂળ પરિણામોને ફોકસ કરીશું તો નિદર્શ અવકાશ ઘટના અને સાનુકૂળ પરિણામો એ જ આખી સંભાવનાને ક્લિયર કરે છે તો સાનુકૂળ પરિણામો એટલે શું બરાબર તો અહીંયા લખ્યું છે c બરાબર ઘટનાનું નામ શું રાખ્યું છે c બરાબર શું કરવાના છે માં 6 ના અવયવ તો 6 ના અવયવ કોણ મળ્યા 1 2 3 અને 6 તો આ 1 2 ને 3 ને 6 છે ને એ છે સાનુકૂળ પરિણામ બરાબર અહીંયા 3 અને 6 3 ને 6 3 થી મોટી સંખ્યા કોણ 4 5 6 તો આ 4 5 6 શું થશે સાનુકૂળ પરિણામ ટૂંકમાં જે ઘટના બનવા માટેના સભ્યો છે એને કહેવાશે સાનુકૂળ પરિણામ તો લખીશું યાદચ્છિક પ્રયોગના યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ માંથી બરાબર જે ઘટકો અથવા પરિણામો કોઈ ઘટના કૌંસમાં લખીશું કે બનવા માટે અનુકૂળ હોય તો તે પરિણામોને સાનુકૂળ પરિણામો કહે છે શું કહ્યું છે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાંથી જે ઘટકો કે પરિણામો એ કોઈ ઘટના એ બનવા માટે એવા હોય અનુકૂળ હોય તો તેને આપણે સાનુકૂળ પરિણામો કહીશું તો સાનુકૂળ પરિણામો આપણે આ રીતે કહેવાના છે હવે ખાસ શું જોવાનું છે તો કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાંથી જે ઘટકો કે પરિણામો કોઈ ઘટના એ બનવા માટે અનુકૂળ હોય તો તેને
તો એનો એક ઉદાહરણ લઈશું તો વધારે ખ્યાલ આવશે. તો દાખલા તરીકે પ્રભુ હેવિયર્સ બે બાળકો વાળા કુટુંબ ની પસંદગી કરી. કાલે આ વાત ચલાઈ ગઈ, બે બાળકો વાળા કુટુંબ ની પસંદગી કરવામાં આવે તો નિદર્શ અવકાશ શું થશે? તો નિદર્શ અવકાશ છોકરી હોય કા તો મોટી છોકરી અને નાનો છોકરો હોય કા તો બંને છોકરી હોય. એટલે કુલ પરિણામ મને ખબર પડી ગયા. તમારે લખવું હોય તો લખી શકાય કે કુલ પરિણામ કેટલા છે, કેટલા મળ્યા છે? ચાર. હવે તમે કહો છો સાનુકૂળ પરિણામ, તો આપણે કોઈ ઘટના લખો. યસ, ઘટના એ, ઘટના એ માટે લખું છે બંને છોકરી હોય. તો બંને છોકરી હોય બરાબર, તો એના માટે સાનુકૂળ પરિણામ. તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામ શું થશે? બંને છોકરી હોય એવું એક જ પરિણામ છે. કયું? જી જી. તો જી જી જવાબ શું આવશે? એક. સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા? એક. પણ એની બદલે ઊંધું ઘટના બી રાખીએ, એક છોકરો અને એક છોકરી હોય. એક છોકરો હોય ને એક છોકરી હોય એને આપણે ઘટના બી કહીએ, તો એના સાનુકૂળ પરિણામો શું? તો એના સાનુકૂળ પરિણામો શું આવશે? એક છોકરો અને છોકરી એટલે બી અને જી આવશે, અને જી અને બી. તો આમાં એક છોકરો ને એક છોકરી છે, આમાં એક છોકરી ને છોકરો છે, તો છોકરો અને છોકરી આમ બે પરિણામો મળ્યા. તો સાનુકૂળ પરિણામો કેટલા મળશે? બે મળશે બરાબર. ત્યાર પછી ત્રીજું રાખીએ, ખાસ ધ્યાન રાખજો, ત્રીજું રાખીએ કે ઘટના સી, બે છોકરી ના હોય, બે છોકરી ન હોય. તો બે છોકરી ના હોવી જોઈએ, તો ટોટલ કેટલા છે? ચાર. એમાંથી બે છોકરી હોય એ ના હોવી જોઈએ, તો એના સિવાય ના હશે એ શું બનશે? સાનુકૂળ પરિણામ. તો બે છોકરી ના હોય એવું કોણ આવશે? કાં તો બંને છોકરા હોય, એક છોકરો છોકરી હોય અને એક છોકરી છોકરો હોય, પણ બંને છોકરી હોવી જોઈએ ને, તો બંને છોકરી છે કાઈ નથી. તો કેટલા પરિણામ મળ્યા? એક, બે અને ત્રણ. તો આ રીતે સાનુકૂળ પરિણામ એટલે શું? તો કે નિદર્શ અવકાશ, નિદર્શ અવકાશમાંથી આપેલ ઘટના માટે જે ઘટકો અનુકૂળ હોય, પરિણામો અનુકૂળ હોય એને આપણે સાનુકૂળ પરિણામો કહેવાશે. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે હવે હું જે ચલાવવાનો છું એ શું ચલાવવાનો છું? છે સંભાવનાની વ્યાખ્યા. તો સંભાવનાની વ્યાખ્યા છે એમાં ઉપર જ લખેલું હશે કે ઘટના માટેના સાનુકૂળ પરિણામો એટલે કે આ, અને છેદમાં કુલ પરિણામો, કુલ પરિણામો એટલે કોણ? નિદર્શ અવકાશ. તો આપણે સમજેલું હશે તો વધારે સારી રીતે કરી શકાશે. હવે આપણે આગળ જોઈએ. તો મિત્રો, ઘટના માટેના સાનુકૂળ પરિણામો જોયા, હવે આપણે સૈદ્ધાંતિક એટલે પ્રશિષ્ટ સંભાવના આપણે જોઈશું. તો સંભાવના, સૈદ્ધાંતિક અથવા પ્રશિષ્ટ વ્યાખ્યા શું થશે? તો કોઈ યાદચ્છિક પ્રયોગ, કોઈ યાદચ્છિક પ્રયોગના કોઈ યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામો, કુલ પરિણામો એવું લખાય, કોઈ યાદચ્છિક પ્રયોગની કોઈ ઘટના, કોઈ ઘટના એ માટે ના સાનુકૂળ પરિણામો અને યાદચ્છિક પ્રયોગના
પ્રયોગના કુલ પરિણામો હવે જ્યારે પણ કુલ પરિણામો કહો તો તમારે મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કોણ હશે એ નિદર્શ અવકાશ આપણા પાઠ્યપુસ્તકમાં આ શબ્દનો ઉલ્લેખ નથી તો સાનુકૂળ પરિણામો અને યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામો ના ગુણોત્તરને ના ગુણોત્તરને ઘટના એ બનવાની સંભાવના કહે છે ફરીથી કોઈ યાદચ્છિક પ્રયોગની કોઈ ઘટના એ બનવા માટે સાનુકૂળ પરિણામો અને યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામોની સંખ્યાના ગુણોત્તરને તે ઘટના પર એ બનવાની સંભાવના કહે છે તો આપણે લખી શકાય કે ઘટના એ ની સંભાવના કહે છે તેને અહીં લખવાનું લખી દો તેને p પ્રોબેબિલિટી સંભાવનાનું અંગ્રેજી નામ શું છે પ્રોબેબિલિટી તો p ઓફ a કહે છે તો આપણે લખી શકાય કે p ઓફ a બરાબર ઘટના a માટે ના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો બરાબર તો આ રીતે આપણને એની સૈદ્ધાંતિક એટલે કે પ્રશિષ્ટ વ્યાખ્યા મળે છે આના પરથી કેટલાક તારણો પર પહોંચીએ તો વધારે મજા આવશે ઘણી બધી વાતો આમાંથી જાણવાની છે તો પહેલી વાત કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1 સુધીની હોય કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1 સુધીની હોય એનો મતલબ p ઓફ a ની કિંમત કેટલી આવી શકે તો 0 કે 0 થી વધુ હશે અથવા 1 કરતા ઓછી હશે આ પહેલી વાત છે બરાબર તો આ એક સૌથી અગત્યની વાત બીજી વાત p ઓફ a એટલે શું તો કે ઘટના a બને તેની સંભાવના p ઓફ a નો મતલબ શું થશે ઘટના a બનવાની સંભાવના તો એવી જ રીતનો એક બીજો નામ છે p ઓફ a બાર અથવા p ઓફ a બાર ના કેવું હોય તો p ઓફ a ડેશ આ બંને સેમ તો આપણા કોર્સમાં p ઓફ a બાર લખ્યું છે તો a બાર જ રાખીશું તો એક કામ કરીએ p ઓફ a બાર તો p ઓફ a એટલે ઘટના a બને તેની સંભાવના તો a બાર નો મતલબ થશે ઘટના a ન બને તેની સંભાવના ન બને તેની સંભાવના બરાબર તો p ઓફ a બાર નો મતલબ થશે ઘટના a ન બને તેની સંભાવના અને તેથી p ઓફ a બાર એનું બીજું નામ છે પૂરક ઘટના તો આપણે એની જો વ્યાખ્યા કરવી હોય તો પૂરક ઘટનાની અહીંયા કરવી હશે તો થઈ જશે પૂરક ઘટના કોઈ ઘટના એ ન બને ખાસ ધ્યાન રાખવાનું છે પૂરક ઘટના એટલે શું તો કે કોઈ ઘટના એ ન બને બરાબર એ ન બને તેને ઘટના એ ની પૂરક ઘટના કહે છે પૂરક ઘટના કહે છે અને તેને p ઓફ a બાર વડે દર્શાવાય છે ઓકે તો પૂરક ઘટના એટલે શું તો કોઈ ઘટના એ ન બને તો એને ઘટના એ ની પૂરક ઘટના કહે છે અને a બાર વડે દર્શાવવામાં આવે છે આપણે જો એનો અર્થ કાઢીશું p ઓફ a બાર એનો મતલબ થશે ઘટના એ ન બનવાની સંભાવના તો આ વાતનો ઉલ્લેખ મેં અહીંયા કરી દીધો છે પહેલું બીજું હવે તમે જ્યારે લખો ત્યારે આ વ્યાખ્યા પછી કદાચ આને પહેલા બી લખી દેતા પરંતુ આ લખ્યા પછી જ લખજો ક્રમમાં તો
પહેલો તારણ કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હશે બીજું કે p ઓફ a નો મતલબ થશે ઘટના a બનવાની સંભાવના તો a બાર નો મતલબ થશે ઘટના a ન બનવાની સંભાવના જેને પૂરક ઘટના તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાર પછી આપણે એની વ્યાખ્યા શું કરી બરાબર ત્યાર પછી ત્રીજું તારણ કે કોઈ પણ ઘટના બનવાની સંભાવના અને કોઈ પણ ઘટના ન બનવાની સંભાવના બંનેનો સરવાળો કરીશું તો શું થશે a તો ઘટના a બનવાની સંભાવના પ્લસ ઘટના a ન બનવાની સંભાવના આ બંનેનો ટોટલ કેટલો થશે 1 થશે તો હવે ઘટના a બનવાની સંભાવનાને આપણે શું કહીએ છે p ઓફ a ઘટના a ન બનવાની સંભાવનાને શું કહીએ છે a બાર તો એનો ટોટલ કેટલો થશે 1 થશે તો આના આધારે શું થશે જો p ઓફ a શોધવો હોય ધ્યાન રાખીશું અહીંયા કે જો p ઓફ a શોધવો હોય તો a પ્લસ p ઓફ a બાર સામે જશે તો આપણે a મળી જશે અને જો a બાર શોધવો હોય તો 1 તો છે પ્લસ p ઓફ a સામે જશે તો માઈનસ p ઓફ a થશે તો આ પરિણામો પણ આપણે ત્રીજા નંબરના તારણમાં મળે છે બરાબર તો આ એક અગત્યની વાતો હતી ઘટના માટેની કે એની કિંમત 0 થી 1 સુધીની હોય પૂરક ઘટનાનો મતલબ થશે ઘટના એ ન બનવાની સંભાવના અને ત્રીજું ઘટના અને તેની પૂરક ઘટના બંનેનો સરવાળો હંમેશા 1 થશે તો આ રીતે આ ગણાશે ત્યાર પછી એક શબ્દ યાદ આવ્યો છે પ્રાથમિક ઘટના હવે આ શબ્દ જ્યારે અંદર આવશે તો આપણને લાગે આ શબ્દ સાંભળ્યો છે તો કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય એના એક ઘટક જે ઘટનાની સંભાવનામાં ખાલી એક ખાલી ઘટક કેટલો હશે એક જ હોય તો તેને આપણે કેવી ઘટના કહીશું પ્રાથમિક ઘટના અને એની બધી જ પ્રાથમિક ઘટના ભેગી કરીએ તો આપણને નિદર્શ અવકાશ મળી જશે તો પ્રાથમિક ઘટના એટલે શું તો કે જે ઘટના માં યાદચ્છિક પ્રયોગનું એક જ પરિણામ મળે મળે તેને પ્રાથમિક ઘટના કહે છે જે ઘટનામાં યાદચ્છિક પ્રયોગનું એક જ પરિણામ મળે તો તેને પ્રાથમિક ઘટના કહે છે આની ખાસિયત છે બરાબર અને પ્રાથમિક ઘટનાની તમામ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે બરાબર તો પ્રાથમિક ઘટના એટલે શું તો કે એની અંદર યાદચ્છિક પ્રયોગનો કેટલો ઘટક મળશે માત્ર એક જ અને એવી તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કરીશું તો એનો સંભાવના જો કરશું સંભાવનાનો સરવાળો તો 1 થશે તો એ એનું ઉદાહરણ લઈને હું તમને સમજાવવા માંગુ છું તો પ્રાથમિક ઘટનાનું એક ઉદાહરણ જોઈએ અને ત્યાર પછી આજનું આમ પૂરું કરીશું તો એક ઉદાહરણ લઈ શકીએ ખાસ ધ્યાન રાખજો દાખલા તરીકે 1 500 ઉછાળવામાં આવે બરાબર તેનો નિદર્શ અવકાશ શું થશે નિદર્શ અવકાશ આપણે ડાયરેક્ટ લખી દઈએ u તો શું આવશે 1 2 3 4 5 અને 6 એટલે કુલ પરિણામ કેટલા થઈ ગયા 6 ખાસ ધ્યાન રાખજો હવે આપણે હમણાં જ કીધું કે પ્રાથમિક ઘટના જે છે એ પ્રાથમિક ઘટનાની અંદર ઘટકોની સંખ્યા કેટલો હોય આમાંથી કેટલો ઘટક લેવાનો એક જ તો આપણે પ્રાથમિક ઘટના નામ આપીએ અહીંયા બોર્ડ માં દઉં પ્રાથમિક ઘટના બરાબર તો પ્રાથમિક ઘટનાની સંભાવના લખવી હોય p ઓફ a તો એક ઘટક કયો લેવો છે 1 તો અહીંયા એક જ ઘટક છે 1 છેદમાં કુલ ઘટક કેટલા 6 કુલ પરિણામો સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો હું અહીંયા લખી દઉં પહેલા એક ઘટકને લઈએ દાખલા તરીકે 1 એકલાને લઈએ તો 1 થયો છેદમાં કુલ પરિણામો 6 બીજી
घटना ने कहीशु बी तो एक घटक क्यों लईशु बे એટલે 1/6 ટી ટી ઓફ સી ટી નો ઘટક 3 લઈએ તો છે કેટલો 1 જ તો 1/6 ડી લઈએ તો 4 લઈશું તો છે કેટલો 1 કુલ પરિણામો 6 આ સાનુકૂળ પરિણામો છે ઉપર અને નીચે કુલ પરિણામો છે એ જ રીતે ઈ લઈએ તો આવશે 5 એટલે કે 5 એટલે છે કેટલો 1/6 અને ઈ પછી આવશે એફ તો 6 એકલો છે તો 1/6 હવે હમણાં જ આપણે દીધું કે બધી જ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કરીએ સંભાવનાનો તો કેટલો થશે 1 તો આપણે એક ચેક કરી લઈએ કે p ઓફ a વત્તા p ઓફ b વત્તા p ઓફ c વત્તા p ઓફ d વત્તા p ઓફ e વત્તા p ઓફ f 6 ઘટના આનો સરવાળો કરીએ તો બધાનો કેટલો આવે છે 1/6 1/6 સરવાળો કરીશું લસાઅ 6 તો શું આવશે 1 + 1 + 1 + 1 + 1 બરાબર તો જવાબ આવશે સરવાળો કરીએ 1 ને 2 3 4 5 6 તો કેટલું આવશે ટોટલ 6 6/6 તો 6/6 કરીશું તો શું આવશે 1 તો આપણે જોયું તો કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે અને પ્રાથમિક ઘટનાઓ પરથી આપણે ખબર પડી જશે કે સમસંભાવી છે દરેકને મળવાની તક કેવી છે સરખી છે તો આના પરથી આપણે સમસંભાવીનો પણ ખ્યાલ આવે છે તો મિત્રો આને લગતા જે દાખલા છે એક મુદ્દા બે મુદ્દા રહી ગયા છે એક છે કે જે શરૂઆતમાં 18મી સદીની અંદર જે અલગ અલગ જે છે શું કહેવાય ગણિતશાસ્ત્રીઓ આંકડાશાસ્ત્રીઓ બરાબર બફન છે કેરી છે કાર્લ પિયર્સન છે તેમની થોડીક વાત અને સંભાવનાનો ઇતિહાસ એની શરૂઆત કેવી થઈ તે વાતો લઈ અને આવતીકાલથી દાખલા શરૂ કરી દઈશું પરંતુ આવતીકાલે રવિવાર છે એટલે પરમ દિવસે જ સ્ટાર્ટ થશે તો આવતીકાલે રજા રહેશે પરંતુ તમારો ફોર ટેસ્ટ આપવામાં આવશે જે તમારે ઘરે લખી અને સોમવારે બતાવવાનો રહેશે તો આજે એટલે રાખીએ છીએ નમસ્તે જય હિન્દ